नमस्कार मित्रों, वेलकम टू ई लर्निंग यूट्यूब चैनल पर आप सब मित्रों हार्दिक स्वागत है। आज आप आ वीडियो में जोवालायक स्थल में बनासकांठा जिल्लाना मुख्य मथक पालनपुर थी लगभग 17 किलोमीटर दूर आवेलू बाजोठिया महादेव दर्शन करवाना छे, जेनी संपूर्ण माहिती आ वीडियो में आपीशू। तो सौथी पहला, हजी सुधी आ मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो अत्य हाल ज मारी चेनल ने सब्सक्राइब करी लो अने बेल आइकॉन ऑन करी लो, जेथी करीने अमारा कोई पण नवा आवनार वीडियो नी नोटिफिकेशन सौथी पहला यूट्यूब पर तमने जोवा मळे। तो चालो आपणे बाजोठिया महादेवना दर्शने जाइए। હવે આપણે વાત કરીએ બાજોઠિયા મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે, તો તમને જણાવી દઉં કે બાજોઠિયા મહાદેવનું મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની અંદર આવેલું છે। ત્યાં જવું કઈ રીતે, તો તમારે ત્યાં જવા માટે સૌથી પહેલાં પ્રાઇવેટ સાધન હોવું જોઈએ, બસની સુવિધા પણ છે અને પ્રાઇવેટ વ્હીકલ પણ છે અને તમે પોતાના સાધન દ્વારા પણ જઈ શકો છો। ત્યાં નજીકનું બસ સ્ટેશન કયું, તો પાલનપુર એ આપણું નજીકનું બસ સ્ટેશન છે, પાલનપુરથી લગભગ 17 કિલોમીટર દૂર તે આવેલું છે। બીજી વાત કરીએ કે ત્યાં નજીકનું રેલવે સ્ટેશન કયું, તો પાલનપુર એ નજીકનું રેલવે સ્ટેશન છે। જ્યારે તમે અમદાવાદથી પાલનપુર આવી જાઓ કે બસ દ્વારા અમદાવાદથી પાલનપુર તમે આવી જાઓ, તો ત્યાંથી તમે બસ દ્વારા જે માલણ જતી હોય એટલે કે હાથીદા જે બસ જતી હોય તેમાં તમે જઈ શકો છો। બીજી વાત કે તમે પ્રાઇવેટ જીપડા ભરાતા હોય કે ઇકો ભરાતી હોય તેમાં પણ તમે ત્યાં જઈ શકો જે હાથીદરા જતું હોય તે। ત્યારબાદ વાત કરીએ કે પોતાનું જો વ્હીકલ લઈને જવાનું હોય તો કઈ રીતે જવાનું, તો એના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ આપણે વાત કરવાના છે। તો સૌથી પહેલાં તમારે રામપુરા ચોકડી આવી જવાનું છે। રામપુરા ચોકડી આવી ગયા પછી ત્યાંથી તમારે હાથીદરા રસ્તેથી તમારે ત્યાં વળવાનું છે। એ પહેલું યાદ રાખવાનું કે તમારે ક્યાં આવી જવું છે, રામપુરા ચોકડી। રામપુરા ચોકડીથી જે હાથીદરા રોડ જાય છે ત્યાં જ્યારે તમે એ રસ્તાથી પસાર થશો ત્યારે એ રસ્તા પર એક માલણ ગામ આવશે, જે માલણ ગામ બહુ સુંદર ગામ છે અને તેમાં તે બધી સુવિધાઓથી સજ્જ છે। તમે જ્યારે એ ગામથી પસાર થશો ત્યારે તમે એ ગામ જોશો તો તમને એમ લાગે છે કે એ કોઈ શહેર છે એવું લાગશે। શહેર એટલે કે એટલું બધું મોટું શહેર નહીં, એટલે માપનું લાગશે। ત્યાં તમે એ ગામ જોશો એના પરથી હું કહું છું, કારણ કે એ ગામની અંદર સુંદર શાળા આવેલી છે, હાઈસ્કૂલ પણ સુંદર આવેલી છે, તેમજ દવાખાનું આવેલું છે, બેંક પણ આવેલું છે, એ બધું ત્યાં તમને જોવા મળે છે અને બધી સુવિધા સજ્જ છે। થોડું આગળ જતાં તમને એક બોર્ડ દેખાશે જેમાં લખેલું છે બાજોઠિયા મહાદેવનું મંદિર, એ રસ્તા પર વળવાનું છે।
બાજોટિયા મહાદેવનું આકર્ષણનું કેન્દ્રની વાત કરીએ તો એની 27 ફૂટ ઊંચી શિવ પ્રતિમા છે, જે બનાસકાંઠાની ઊંચામાં ઊંચી પ્રતિમા છે, જેને બનાવવાનો સમય લગભગ 8 મહિના થયો છે. તેનો ખર્ચ અંદાજિત લગભગ 8,50,000 રૂપિયા થયા છે. આ મંદિરમાં શ્રાવણ માસ તેમજ શિવરાત્રિના દિવસે પુષ્કળ પ્રમાણમાં ભીડ હોય છે, તેમજ લાંબી લાઈનો પણ જોવા મળે છે. આ મંદિરની બાજુમાંથી સુંદર નદી પણ નીકળે છે અને તેની આજે આ મંદિર આવેલું છે એટલે સુંદર આકર્ષકનું કેન્દ્ર છે. આ મંદિરની વાત કરીએ તો કેટલીક પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ પણ જોડાયેલું છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં શ્રાવણ માસનો આખો મહિનો ભક્તો દ્વારા પૂજા અર્ચના અને બિલીપત્રો ચડાવે છે તો તેમની મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવામાં આવે છે. બીજી વાત કરીએ તો અહીંયા નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો માટે સારી સુવિધા પણ જોવા મળે છે. બાજોટિયા મહાદેવના મંદિરમાં ઐતિહાસિક લોકવાયકાના મત મુજબ આજથી આશરે 5,000 વર્ષ પૂર્વે પાંડવોને વનવાસની સજા થઈ હતી ત્યારે તેઓ વન ભ્રમણ કરતા હતા અને અહીં આવી ચૂક્યા હતા. ત્યારે પાંડવો અને કુંતી માતા આ વિસ્તારના ગાઢ જંગલોમાં વિચરતા અહીં આવી પહોંચ્યા હતા. તે જગ્યા તેઓ થાકી ગયા હતા ત્યારે અહીં તેઓ વિશ્રામ કર્યો હતો અને વિશ્રામ રાતે અહીં રોકાયેલા હતા ત્યારે કુંતી માતા અને પાંડવોને શિવ પૂજાનું વ્રત હોવાથી તેમણે બાજોટ ઉપર શિવની સ્થાપના કરી અને શિવની પૂજા અર્ચના કરી. ત્યારથી આ મંદિરમાં શિવની પૂજા થઈ રહી છે એવી લોકવાયકા સાંભળવા મળે છે. તમે જે પહેલા જે મૂર્તિ જોઈ હતી જે સફેદ શિવલિંગ વાળી એની સ્થાપના થયેલી છે, જ્યારે જૂનામાં જૂની જે ભગવાન શંકરની મૂર્તિ એની પાછળની સાઈડે છે. જ્યારે તમે આવશો તો તમે એના દર્શન કરી શકશો. તમે જોઈ શકો છો કે અહીંયા માતા કુંતી અને પાંડવોએ જ્યારે વિશ્રામ કર્યો હતો ત્યારે એ બાજોઠમાં એમને શિવલિંગની સ્થાપના કરી હતી, તેમની પૂજા અર્ચના કરી છે, ત્યારબાદ તેઓ અહીંયાથી પ્રસ્થાન થયા હતા. તો આ જે મૂર્તિ લગભગ 5,000 વર્ષ જૂની છે અને અત્યારે હાલ એની પૂજા અર્ચના થઈ રહી છે, તમે જોઈ શકો છો. અને હા, કોમેન્ટમાં જરૂર લખજો હર હર મહાદેવ. આ શ્રાવણ માસમાં તમે આ મંદિરની મુલાકાત અચૂક લેજો. અહીંયા તમે જોઈ રહ્યા છો આ જે મહિલા મંડળ, એ મહિલા મંડળ મહેસાણાથી આવેલી છે અને અહીંયા દરેક વખતે કોઈ પ્રસંગ હોય તો લજગરી દ્વારા મહિલા મંડળો અહીંયા આવે છે, ભજન કીર્તન કરે છે અને મહાદેવના દર્શન કરે છે. તેમજ આ મહિલા મંડળો બાજોટિયા મહાદેવ, બાલારામ, પછી હાથીદ્રા મહાદેવ, ગંગેશ્વર મહાદેવ એવા કેટલાક સ્થળોની પિકનિક કરે એટલે કે જે પર્યટન સ્થળ હોય ત્યાં આવે છે, દર્શન કરીને પાછા જાય છે, જેમનો એ પ્રવાસ માત્ર એક દિવસનો હોય છે. કારણ કે આ જે સ્થળ છે બહુ સુંદર અને નદીની પાસે આવેલું સ્થળ છે, તેમજ વડીલો માટે બેસવા માટે સારી સુવિધા છે,
એટલે કેટલાય લોકો અહીંયા આવે, નાસ્તા પાણી પણ કરી શકે એવી પણ સુવિધા પણ છે, તેમજ બાળકોને રમવા માટે પણ અહીંયા સુવિધા પણ છે, જે તમે આ વિડીયોની અંદર જોશો. જેમ તમે એના આગળ જશો તો એના ઉપર તમે જે દેખાય છે મહાદેવની ઉપર, ત્યાં બાળકો માટે હિંચકો, ઝૂલા અને બેસવા માટે સીટ પણ મૂકેલી છે, એટલે વડીલો પણ પોતાના બાળકોને ધ્યાન રાખી શકે એ માટે પણ ત્યાં સગવડ છે. તો ખાસ કરીને આ મંદિરે જ્યારે આવો તો એ મુલાકાત લેજો, અને આ જે આનંદ અને નયન દ્રશ્યો છે એનો પણ આહલાદક અનુભવ મેળવજો. બીજી એક સાવધાની પણ જણાવી દઉં કે જ્યારે પણ આ જે સ્થળ પર હું જઈ રહ્યો છું, અત્યારે પાણી એટલું બધું નથી, પરંતુ જ્યારે પુષ્કળ વરસાદ વરસતો હોય કે ધોધ કે પાણી પુષ્કળ ઉપરથી જતું હોય તો ક્યારે પણ આ જગ્યાએથી પસાર થવાનું નહીં, કારણ કે એ પાણી જો પુષ્કળ આવશે તો તમને આ વહેણની અંદર લઈને દૂર જશે, જે આપણે ડૂબવાનું ખતરો રહેશે. તો આવા સમયે પોતાના બાળકોને કે પોતે આ સ્થળે ચોમાસાની અંદર જ્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી વહેતું હોય તો આવવું નહીં. જો ઓછું પાણી હોય તો એકવાર અચૂક અહીંયા તમે જોઈ શકો અને ફોટોગ્રાફી પણ કરી શકો. તો આ જગ્યાએ સરસ મજાના તમે ફોટા પાડી શકો છો અને વિડીયો પણ સુંદર મજાનું ઉતારી શકો છો. ત્યારબાદ તમે ઉપર જશો જો તો અખંડ ધૂની આવેલી હશે, જ્યાં બેસવા માટે લગભગ 200-150 જેવા લોકો ત્યાં શાંતિથી બેસી શકે છે. અને અહીંયા જે સંત મૂકેલા છે એમની એ ફોટો છે, જે બ્રહ્મલીન થઈ ચૂક્યા છે. અને આ જે અખંડ ધૂની છે તમે જોઈ શકો છો, આ એક મહંતનું બેઠક વ્યવસ્થા છે, જે લોકો અહીંયા બેસે છે, ચર્ચા વિચારણા કરે છે અને મંદિરને લગતા જે કોઈ પણ કામ હોય તે લોકો અહીં એકબીજાના મદદ દ્વારા કરે છે. બાજુઠીયા મહાદેવ મંદિર તમારે જવું હોય તો અહીંયા તમારે બે રસ્તા પડે છે. એક જાય છે બાલારામ અને બીજું જાય છે અહીંયા શ્રી બાજુઠીયા મહાદેવનું મંદિર છે. અહીંયા સરસ મજા મંદિર છે જે તમને વિડીયોમાં તમને જોવા મળશે. અને બીજી વાત કે આ મંદિર એવું કહેવામાં આવે છે કે મહાભારત કાળનું આ જૂનામાં જૂનું ઐતિહાસિક મંદિર છે. શ્રાવણ માસની અંદર અહીંયા પુષ્કળ પ્રમાણમાં પબ્લિક આવે છે દર્શનાર્થ માટે, જેથી તમારા દર્શન કરવાની લાંબી કતારો જોવા મળે છે. અત્યારે તમે ઓત્રા દિવસે તમે અહીંયા આવશો તો શાંતિ છે, જે અંદર તમે મંદિરમાં જશો એટલે તમને જોશો બહુ સારી શિવલિંગ છે. અને બીજી વાત, ત્યાં બેસવા માટે બાળકોને રમવા માટે તેમજ એક પાણીનો જે થોડો નાનો એક ધોધ જેવો છે એ પણ કુદરતી નેચર તમે જોવા માટે બહુ સારી જગ્યા છે. તો હું તમને એક આ જે કુદરતી અને જોવાલાયક પ્રવાસ માટે તેમજ પિકનિક માટે એક સારામાં સારું સ્થળ કુદરતી નેચર ખોળાવમાં આ જે છે શ્રી બાજુઠીયા મહાદેવનું મંદિર એ અવશ્ય આવજો અને એની એક વખત અચૂક મુલાકાત લેજો. શ્રાવણ માસમાં તેમજ જે દિવસ તમારે રજા હોય એ દિવસે પણ તમે એની મુલાકાત લેજો. તમે અત્યારે જોઈ રહ્યા છો આ જે અરવલ્લીની ગિરિમાળો છે એની વચ્ચોવચ્ચ તમને અહીંયાથી આખા ગિરિમાળોના પર્વતો દેખાશે અને એનું નેચરલ પણ તમને સુંદર મજાનું જોવા મળશે. તો આ જે સ્થળ છે તમે આવો અને એના દર્શન કરો અને આ કુદરતી જે અનુભવ છે એ તમારા જીવનમાં ઉતારો.
મળીએ નેક્સ્ટ વિડીયોમાં.